હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ રીટા સ્ટીચ એન્ડ ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણે 36 સાઇઝનું બ્લાઉઝ ટક્સવાળું માપ લઈને કેવી રીતે કટિંગ કરવું તે હું તમને બતાવીશ. જોઈ શકો છો આ રીતનું આપણું માપનું બ્લાઉઝ છે અને આ માપમાંથી તે મેજર ટેપ વગર આપણે કટિંગ કરવાનું છે. તો ચાલો આપણે કટિંગ કરીએ. સૌ પ્રથમ પહેલાં આપણે બ્લાઉઝને ઊંધું કરી લેશું. આ રીતે જોઈ શકો છો. પછી આપણે આ બેક સાઈડનો ભાગ છે, બે બાજુથી અડધો અડધો ઇંચ સિલાઈનું કાઢવાનું છે. તો આપણે અડધો ઇંચ જેટલું આ સાઈડ અને અડધો ઇંચ જેટલું નીચેની સાઈડ સિલાઈનું કાઢવાનું છે. આ રીતે જોઈ શકો છો. હવે આપણે નીચે કમરનો ભાગ છે તે માપવાનો છે, તે આવી રીતે માપવાનો છે. પહેલાં ફોલ્ડ કરી દેશું આ રીતે. અને એક ઇંચ જેટલું આપણે એક્સ્ટ્રા ભાગ કાઢવાનો છે. આ રીતે જે ટક્સમાં જશે તેના માટે. હવે આપણે સીધી લાઈન ડ્રો કરી લઈશું અહીંથી. હવે આપણે જે આ સાઈડનો ભાગ છે તે અડધો ઇંચ આવી રીતે આપણે સિલાઈનું નીચેથી કાઢવાનું છે અને અહીંયા ઉપરથી સિલાઈનું, અને આવી રીતે આપણે લાઈન ડ્રો કરી લઈશું. હવે આપણે શોલ્ડર માપવાના છે. તો શોલ્ડર માપવા માટે આપણે બ્લાઉઝ આવી રીતે કરી લઈશું. જોઈ શકો છો આ રીતે. ગળું આપણે આવી રીતે ગોઠવી દેવાનું છે અને અહીંથી આપણે સિલાઈનું કાઢીને નિશાન કરી લેવાનું છે શોલ્ડરનું, અને અહીંથી પણ આપણે સિલાઈનું કાઢી લેશું. જોઈ શકો છો આ રીતે. હવે પાછળનું આપણે ગળું આમાંથી જ તે લઈ લઈશું. અડધો ઇંચ નીચે સિલાઈમાં એક્સ્ટ્રા જશે તે આપણે રાખવાનું છે, અને ઉપર સિલાઈનું કાઢીને આપણે આવી રીતે નિશાન કરી દેવાનું છે. જોઈ શકો છો. હવે આપણે ઉપર જેટલું છે, ઉપર આપણે 2.25 ઇંચનું ગળું આવ્યું છે, તો નીચે પણ આપણે 2.25 ઇંચે નિશાન કરી દઈશું. આ રીતે હવે લાઈન ડ્રો કરી લેવાની છે. જોઈ શકો છો આ રીતે. અને અહીંથી આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. જોઈ શકો છો આ રીતે. હવે આપણે આમરો હોલ કાઢવાનો છે, તેના માટે આપણે આવી રીતે બ્લાઉઝને રાખવાનો છે. આપણે નીચેનો ભાગ તો નિશાન થઈ ગયો છે, અને આ ઉપરના ભાગેથી આ રીતે સિલાઈનું હાફ ઇંચ નથી કાઢવાનું, 3 દોરાવા આપણે સિલાઈનું લેવાનું છે, અને આ રીતે બ્લાઉઝ લેવાનું છે. જે આ સિલાઈ આવે છે આપણી, જે આપણે આ સિલાઈ આવે તે આવી રીતે ડ્રો કરી લેવાનું છે. હવે આની સિલાઈ આવે ત્યાં આપણે આવી રીતે રાખીને ડ્રો કરી લેવાનું છે. જોઈ શકો છો આ રીતે. તો આપણે આ 3 નિશાન કર્યા છે એ જ રીતે. હવે એને તેને આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. જ્યાં આપણે નિશાન કર્યા છે ત્યાંથી જ આપણે આવી રીતે લાઈન ડ્રો કરી લેવાની છે. તો આપણે હવે આ બેક સાઈડ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. જો ટક્સનો ભાગ આપણે માપવો હોય તો એ જ રીતે માપવાનો છે. જે આ ભાગ છે સિલાઈનો,
આવી રીતે લઈને આપણે એક ઇંચ એક્સ્ટ્રા જે ટક્સનું છે તે કાઢ્યું છે, તે હવે આપણે અહીંથી ટક્સનું માપ લેવાનું છે. તો જ્યાં ટક્સ આવે છે ત્યાંથી માપ કરી લેવાનું છે અને એક ઇંચે ટક્સનું નિશાન એક ઇંચ લેવાનું છે, કારણ કે આપણે એક ઇંચ ટક્સનું અલગ કપડું કાઢ્યું છે. હવે આપણે અહીંથી આવી રીતે ટક્સ માપવાનું છે, હાફ ઇંચ સિલાઈનું કાઢવાનું છે. તો આપણે ટક્સ અહીંયા સુધી આવે છે તો આપણે આવી રીતે લાઈન ડ્રો કરી લેવાની છે. જોઈ શકો છો આ રીતે આપણે આ ટક્સનું છે. હવે આપણે આગળનો ભાગ કટ કરશું. આ નીચેનો ભાગ છે ત્યાં આપણે ફ્રન્ટ સાઈડ કટ કરવાનો છે. હવે આપણે ફ્રન્ટ સાઈડ કટ કરશું. તો ફ્રન્ટ સાઈડમાં આપણે બ્લાઉઝ આવી રીતે સવડું રાખવાનું છે. જોઈ શકો છો આ રીતે. હવે આપણે તેને જેમ બેક સાઈડનું માપ લીધું હતું એ જ રીતે ફ્રન્ટ સાઈડનું માપ લેવાનું છે. આવી રીતે આપણે આગળનો ભાગ લઈ લેવાનો છે, જે ઉપર નીચે સિલાઈનું અડધો અડધો ઇંચ આપણે કાઢવાનું છે. જોઈ શકો છો આ રીતે આપણે બંને સાઈડ અડધો અડધો ઇંચ એક્સ્ટ્રા કાઢ્યું છે જે સિલાઈમાં જશે. હવે જે આ ભાગ છે તે માપવાનો છે, જે આ આઈની પટ્ટી છે તે માપ નથી કરવાનું. આપણે ત્યાંથી આવી રીતે માપ લેવાનું છે, અડધો ઇંચ સિલાઈનું આપણે કાઢશું અને એક ઇંચ ટક્સનું કાઢવાનું છે. એટલે એક ઇંચ આપણે એક્સ્ટ્રા આવી રીતે નિશાન કરવાનું છે અને પછી લાઈન ડ્રો કરી લેશું. હવે આપણે સાઈડનો ભાગ માપવાનો છે, જે આ યોક પટ્ટો છે ત્યાંથી નથી લેવાનું, આપણે અહીંથી લેવાનું જે સિલાઈમાં જશે ત્યાંથી પણ આપણે અડધો અડધો ઇંચ એક્સ્ટ્રા કાઢશું અને એક ઇંચ સિલાઈમાં જશે એટલે આપણે એક ઇંચ એક્સ્ટ્રા કાઢવાનું છે આ રીતે, અને સીધી લાઈન ડ્રો કરી લેશું. હવે આપણે જે આગળનો ભાગ છે આ તે માપ કરવાનો છે, તેમાં પણ એક ઇંચ આપણે એક્સ્ટ્રા સિલાઈનું કાઢવાનું છે અને શોલ્ડર આપણે શોલ્ડર જે આઈના છે જે આપણે બેક સાઈડના શોલ્ડર આવ્યા છે તે શોલ્ડર આપણે નિશાન અહીંયા કરવાનું છે. તો બેક સાઈડના શોલ્ડર આપણે 6 ઇંચ આવ્યા છે તો આપણે અહીંથી 6 ઇંચે નિશાન કરી દઈશું. શોલ્ડર 12 છે, 12ના અડધા બીજો ભાગ 6 આવે છે તો અહીંથી 6 ઇંચે આપણે નિશાન કરવાનું છે. અને જે શોલ્ડર છે તે આ રીતે આપણે માપ કરવાનું છે. અહીંયા સિલાઈનું આવી ગયું છે અને અહીંથી આપણે 3 દોરાવા આવી રીતે સિલાઈનું લેવાનું છે. અને જે આગળનું ગળું છે તે આ હૂકની પટ્ટી છે. જોઈ શકો છો આ રીતે જે હૂકની પટ્ટી છે તે આપણે આવી રીતે લેવાની છે, જે સિલાઈમાં જે કપડું એક્સ્ટ્રા કાઢ્યું છે આપણે ત્યાંથી આવી રીતે માપ કરવાનું છે. જોઈ શકો છો આ રીતે આપણે અહીંયા પણ 3 દોરાવા આપણે સિલાઈનું કાઢવાનું છે જે પટ્ટીમાં જશે અને આવી રીતે આપણે લાઈન ડ્રો કરી લેવાની છે. જો આ રીતે આપણે આગળનું ગળું થઈ ગયું છે. હવે આ જ રીતે આપણે નીચેનો જે આ ભાગ છે ફ્રન્ટ સાઈડનું તે આપણે માપ કરવાનો છે આ રીતે, અને એક ઇંચ આપણે ટક્સનું જશે અહીંથી એટલે આપણે ટક્સનું નિશાન
એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. અહીંયા આપણે નિશાન અહીંયા આવે છે સિલાઈનું, અડધો અડધો ઇંચ કાઢીએ તો, અને એક ઇંચ સ્ટક્સનું લેવાનું છે તો નિશાન અહીંયા આવશે. આપણે જોઈ શકો છો આ રીતે અહીંથી આપણે આવી રીતે લાઈન ડ્રો કરી દેવાની છે ક્રોસમાં. હવે જે આગળ બાયનો ગાળો છે, જે આમરો હોલ છે, તે આવી રીતે આપણે નિશાન કરવાનું છે. જોઈ શકો છો આવી રીતે સિલાઈનો આપણે અડધો ઇંચ ઉપરથી કાઢી લેવાનું છે પહેલાં, અને આવી રીતે રાખી દેવાનું છે. બાયનો જે ભાગ છે તે અંદર જવા દેવાનું છે. આવી રીતે આપણે ડોટ ડોટ કરતા જશું એટલે શેપ સરખો આવશે. જોઈ શકો છો આવી રીતે ફિટ રાઉન્ડ થઈ ગયું છે આપણું એકદમ. તો આ રીતે આપણે આમરો હોલનું માપ લેવાઈ ગયું છે. હવે આપણે ટક્સનું માપ લેવાનું છે. જે આ ટક્સ છે તે આપણે હાફ ઇંચ ઉપરથી સિલાઈનું કાઢશું અને અહીંયા નિશાન કરવાનું છે, અને નીચેથી પણ આપણે હાફ ઇંચ કાઢશું સિલાઈનું, અને જ્યાં ટક્સ પૂરો થાય છે સિલાઈનો ત્યાં નિશાન કરવાનું છે આ રીતે. એટલે આપણે એક ઇંચ છે તે ટક્સમાં જશે. હવે આપણે ટક્સ કેટલો છે તે માપ કરવાનું છે. હાફ ઇંચ આપણે સિલાઈનું અહીંથી લઈ લેવાનું છે. તો અહીંયા નિશાન આવે છે આપણે ટક્સનું, તો અહીંથી લાઈન ડ્રો કરી લઈશું. તો આપણે ફ્રન્ટ સાઈડનો આ ટક્સ છે. હવે એક ટક્સ અહીંયા આવશે અને એક ટક્સ આ સાઈડ આવશે. તો જે આ ટક્સ છે તે બિલકુલ સામે અહીંયા ટક્સ લેવાનું છે, અને આ નીચેનો ટક્સ છે તેનું પણ આપણે એ જ રીતે માપ લેવાનું છે. અહીંથી અડધો ઇંચ સિલાઈમાં કાઢીને જ્યાં આ ટક્સ પૂરો થાય છે, જોઈ શકો છો આ જે નિશાન છે ત્યાં જ નિશાન કરવાનું છે. અને બીજી બાજુથી પણ આપણે એ જ રીતે આવી રીતે જ્યાં ટક્સનું નિશાન પૂરું થાય છે ત્યાં જ આપણે નિશાન કરવાનું છે. અહીંયા અહીંયા આપણે ટક્સનું નિશાન છે અહીંયા, અને હવે આપણે લંબાઈ કેટલી છે ટક્સની એ માપ કરવાની છે. તો તેને આપણે આ રીતે માપ કરશું. હાફ ઇંચ નીચેથી આપણે સિલાઈનું કાઢી લેવાનું છે, અને અહીંથી ટક્સ આપણે પૂરો થાય છે. અને બીજી બાજુ પણ આપણે એ જ રીતે ટક્સનું માપ લેવાનું છે. જોઈ શકો છો હાફ ઇંચ સિલાઈનું છોડીને અહીંયા સુધી, અને હવે ઉપરથી આપણે જ્યાં ટક્સની સિલાઈ આવે છે ત્યાં લગી માપ કરવાનું છે. અને જે પોળાઈમાં ટક્સ આવે છે અહીં લગીને આપણે નિશાન કરવાનું છે. જોઈ શકો છો આપણે ત્રણેયનું ટક્સનું નિશાન થઈ ગયું છે. હવે એને પણ આપણે જે આ વચ્ચે નિશાન લગાવ્યું છે ત્યાંથી આવી રીતે આપણે નિશાન લઈ લેવાનું છે. જોઈ શકો છો આ રીતે આ સાઈડથી પણ આપણે જે નિશાન કર્યું છે ટક્સનું ત્યાંથી લઈ લેવાનું છે. આ આપણે વચ્ચેનો ભાગ છે, અને અહીંથી આપણે સિલાઈ કરવાની છે. જોઈ શકો છો આ રીતે આપણે ફ્રન્ટ સાઈડ થઈ ગયો છે. હવે આપણે યોક પટ્ટો અને બાય કટિંગ કરવાની છે. તો ચાલો બાય કટિંગ કરશું. આપણે બ્લાઉઝને આ રીતે ફેરવી લેશું. આપણે હાફ ઇંચનું આપણે ટૂંકી સ્લીવ કરવાની છે. તો આપણે આ સાઈડથી માપ કરશું. સ્લીવનું પણ આપણે આ જ રીતે માપ લેવાનું છે.
જોઈ શકો છો આ રીતે. આ વચ્ચેનો ભાગ છે એટલે આપણે અહીંથી સેન્ટરમાં નિશાન કરી લેશું. અડધો ઇંચ નીચેથી આપણે સિલાઈનું કાઢશું અને ઉપરથી સિલાઈનું આવી ગયું છે આ રીતે, અને સીધી લાઈન ડ્રો કરી લેશું જે આ વચ્ચેનો ભાગ છે અને આ સાઈડનો ભાગ છે તે અહીંથી નિશાન કરી લેશું અને આ સાઈડનો ભાગથી અહીંયા નિશાન કરી લેશું. તો આપણે બંને બાજુ નિશાન થઈ ગયા છે અને હવે આપણે આ જે સાઈડનો ભાગ આવે છે તે આપણે અડધો અડધો ઇંચ એક્સ્ટ્રા કાઢવાનું છે આ રીતે, અડધો ઇંચ નીચે અને અડધો ઇંચ ઉપર આવી રીતે લાઈન ડ્રો કરી લેશું. અહીંયા પણ અડધો ઇંચ નીચે અને અડધો ઇંચ ઉપર જોઈ શકો છો. હવે આ બેક સાઈડ છે, આ બેક સાઈડ છે અને આ ફ્રન્ટ સાઈડ છે. તો હવે આ બાયનો ગાળો આપણે કેવી રીતે કટ કરવો તે આપણે બાયને પહેલાં સ્લીવને આવી રીતે સવળી કરી લેશું અને પાછળનો ભાગ જોઈ લેશું. આપણે પાછળનો ભાગ જોવાનો છે, વધારે આવી રીતે રાઉન્ડમાં હોય તો એ રીતે લેવાનો છે, ઓછો રાઉન્ડમાં હોય તો આપણે એ રીતે માપ કરવાનું છે અને આગળનો ભાગ આ રીતે લેવાનો છે. તો જોઈ શકો છો આવી રીતે બે ઇંચ જેટલું આપણે પહેલાં લઈ લેવાનું છે અને બહુ રાઉન્ડ શેપ નથી આપવાનો, કારણ કે પાછળનો બહુ રાઉન્ડ શેપ નથી આપણે માપના બ્લાઉઝમાં, અને આગળના સાઈડમાં આવી રીતે ઉતારી લેવાનું છે. જોઈ શકો છો આ રીતે આપણે બાયનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે યોગ પટ્ટાનું માપ લેશું. તે યોગ પટ્ટો આપણે આ સાઈડથી કાઢશું. યોગ પટ્ટાનું માપ કરવા માટે આપણે જે હૂકનો ભાગ છે, જે હૂક કરી છે તે માપ કરવા લેવાનું છે. તો આવી રીતે આપણે પહેલાં નિશાન કરી લેશું અને સીધી લાઈન ડ્રો કરી લેવાની છે આ સાઈડથી અને આ સાઈડથી. હવે જે આ નીચેનો ભાગ છે તે આ સિલાઈ સહિત અહીંથી અડધો ઇંચ એક્સ્ટ્રા સિલાઈનું કાઢશું અને આ ફિટિંગનો જે ભાગ આવે છે ત્યાંથી પણ આપણે અડધો અડધો ઇંચ સિલાઈનું કાઢવાનું છે. તે આપણે આટલું માપ આવે છે. હવે જે આગળનો ભાગ છે તે પણ એ જ રીતે માપવાનો છે. અડધો અડધો ઇંચ બે સાઈડ આપણે સિલાઈનું કાઢવાનું છે. જોઈ લેવાનું છે આપણે યોગ પટ્ટો ક્યાં પૂરો થાય છે અને ત્યાંથી ઉપરથી હાફ ઇંચ જેટલું અડધો ઇંચ આપણે સિલાઈનું કાઢવાનું છે. તો આપણે આ જે અંદરનું માપ છે તે યોગ પટ્ટાનું માપ લેવાઈ ગયું છે. હવે આપણે સિમ્પલ આવી રીતે અહીંથી સીધું લેવાનું છે અને જે આપણે ઉપરનો ભાગ આવે છે તે આવી રીતે ધીરે ધીરે ઉપર નિશાન કરી લેવાનું છે. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો. જો તમે મારી ચેનલમાં નવા છો, તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે. અને બેલ આઇટમ ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલશો જેથી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે. ધન્યવાદ. વિડીયો જોવા બદલ ધન્યવાદ.